યસ ગુડ મોર્નિંગ એવરી વન તમને મારો ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં એકવાર પ્લીઝ કહી દો એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ તમે લોકો બધા જે વસ્તુને લઈને એક્સાઈટેડ ફીલ કરો છો કે પ્રશ્નો કેવા હતા શું હતું ધીઝ ધેટ વોટ દેટ એવરીથીંગ ગ્રેટ ચાલો ગ્રેટ 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 મને ફટાફટ ઓડિયો અને વિડીયો ક્લિયર છે કે નહીં આ પ્લીઝ એક વખત અપડેટ કરી દો એટલે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ વિદાઉટ ફેલ ઓકે 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 ડન ક્લિયર ક્લિયર ચાલો ઓસમ ઓસમ સો પેપર કેવું હતું શું હતું એની બેસિક ડિસ્કશન એનાલિસિસ રાઇટ તમને સેટરડેથી કહી દીધું હતું કે આપણે સોમવારે ફરીથી લાઈવ આવીશું અને ડિસ્કશન કરીશું કે હાઉ ઇઝ ઇટ ગોઈંગ રાઈટ મતલબ પેપર કેવી રીતે પૂછાય છે શું લેવલ આવે છે કઈ દિશામાં પેપર સેટર લઈ જાય છે મસ્ત હતા ક્વોશન ઓકે ગ્રેટ 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 ચલો આપણે શરૂઆત કરીએ કે પેપર કેવું હતું એનું લેવલ કેવું હતું જેટલા મિત્રો એક્ઝામ આપીને આવ્યા છે તો શું કહેવા માંગે છે રાઈટ એવરીથિંગ બે ચાર મિત્રો પેપર હતું સર ચકા જેવું તો નહોતું પણ બે ત્રણ મિત્રો હતા બિપિનભાઈ નાગજીભાઈ બંને જઈને આપીને આવ્યા બંને સ્ટાર ખેલાડીઓ હતા અને એમનું શું કેવું થાય છે એના આધારે એનાલિસિસ કર્યું અને એના પછી બીજા ઘણા બધા મિત્રો એક્ઝામ આપીને આવ્યા અને બધા સાથે ડિસ્કશન કરી કે હાઉ વોઝ ઇટ રાઈટ બધાના રિવ્યુ લીધા છે સમજો ચાર સેક્શન હતા મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી હું તમને અપડેટ આપવા માંગુ છું કે દરેકે દરેકમાં કેવી રીતનું લેવલ હતું બધે બધા આખું ગામ રાડો પાડી છે સેમ આ તો કે મેથ્સમાં બધાએ રાડો પાડી છે અને ઇંગ્લિશમાં રાડો પાડી છે કે આ બંનેનું કમ્પેરેટિવલી લેવલ થોડું એક્સપેક્ટેશન કરતા વધારે હતું ઓકે રીઝનિંગ અને ઇંગ્લિશ સોરી રીઝનિંગ અને ગુજરાતી આ કમ્પેરેટિવલી સહેલું હતું રીઝનિંગમાં શું થયું હતું તો આપણે એનું એનાલિસિસ તો કરીએ જ છીએ કે કયા 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 ચેપ્ટરમાંથી કેટલા કેટલા પ્રશ્નો હતા અને આ લોકોએ કેવી રીતના લેવલ પૂછાયા હતા અમુક ક્વેશ્ચન્સ જે મારી પાસે આવ્યા છે એ પણ આપણે ડિસ્કશન કરીએ છીએ એ પણ સોલ્વ કરીએ છીએ કમ્પ્લીટલી બેઝડ ઓન મેમરી છે ઓકે છે બધા મિત્રો એવું કે છે ટાઈમ ખૂટે છે તો ગાઈઝ ટાઈમ ખૂટવાનો છે એ ફિક્સ છે જો આ જ પેપર સારી એવી મહેનત કરી હોય તો પાંચ સાત પ્રશ્નો છોડતા લગભગ બધા પ્રશ્નો તમને આવડતા હોય તો અહીંયા શીખવાનું શું છે તો કે તમને છોડતા આવડવું જોઈએ રાઈટ ક્વોચન્સ મિસ કરતો સોરી સ્કીપ કરતા આવડી જાય તો પછી વાત પૂરી થઈ જાય છે આમાં કંઈ ક્રેઝી ગેમ રહેતી નથી રીઝનિંગના પ્રશ્નો કેવા કેવા પૂછાયા હતા આપણે એના એનાલિસિસ સાથે આવેલા છીએ કયા કયા અને પ્રશ્નો કેવા પૂછાયા હતા શું હતા જેટલા બી વિદ્યાર્થીઓને યાદ હતા અને શેર હતા એની તો આપણે ડિસ્કશન કરવાના જ છીએ બટ અત્યારે આપણે બીજી એ ડિસ્કશન કરી લઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા પ્રશ્નો હતા મેથ્સની વાત કરીએ એન્ડમાં પછી હું તમને એ બી કહું છું કે જો તમારી શિફ્ટ બાકી છે તમારી એક્ઝામ હવે આવવાની છે તો તમારે મેથ્સમાંથી શું શું કરવું જોઈએ કેટલા ચેપ્ટર્સ કરવા જોઈએ રીઝનિંગમાં એના પર ફોકસ કરવું જોઈએ બધી ડિસ્કશન કરીએ છીએ સો મેથ્સમાં એવરેજના પ્રશ્નો હતા લગભગ બે થી ત્રણ સરેરાશના ત્રણ એક પ્રશ્નો હતા રેશિયો ગુણોત્તર શિફ્ટમાં સેમ જેવું કન્ટેન્ટ જ હતું રાઈટ એક બે ચેપ્ટરમાં પ્લસ ઓર માઇનસ થયા હોય બાકી સેમ ટુ સેમ હતું રેશિયોમાં કેટલા ક્વેશ્ચન્સ હતા કે રેશિયોના ત્રણ ક્વેશ્ચન હતા ભાગીદારી એટલે કે પાર્ટનરશીપના લગભગ એક ક્વેશ્ચન હતો કોઈ શિફ્ટમાં નહોતો પહેલી કે બીજી શિફ્ટમાં નહોતો ત્રીજી ચોથી શિફ્ટમાં હતો એના પછી ચેઇન રૂલ જે સિલેબસમાં ક્લિયરલી આપ્યું છે એનો કોઈ પણ પ્રશ્ન નહોતો ટાઈમ એન્ડ વર્કની વાત કરો કામ અને મહેનતાણું તો ટાઈમ એન્ડ વર્કમાં આ લોકોએ લગભગ બે થી ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા ટાઈમ એન્ડ વર્કના ત્રણ પ્રશ્નો હતા નળ અને ટાંકી પાઇપ અને સિસ્ટનવાળા વાળા લગભગ એક પ્રશ્ન દરેકે દરેકમાં હતો જ પાઇપ એન્ડ સિસ્ટન દેન વર્ક એન વેજીસ એટલે કામ અને મહેનતાણું એનો લગભગ કોઈ પ્રશ્ન નહોતો ટકાવારી એટલે કે પર્સન્ટેજના કેટલા પ્રશ્નો હતા તો કે પર્સન્ટેજના બે થી ત્રણ પ્રશ્નો હતા મને લાગે છે એકાદ ક્વેશ્ચન ત્યાં વધારે હોય ત્રણ થી ચાર પ્રશ્નો આવે એવું બની શકે છે રાઈટ ગ્રેટ પ્રોફિટ એન્ડ લોસ નફો અને નુકસાનના ત્રણ પ્રશ્નો હતા પ્રોફિટ લોસ દેન સમય અને અંતર સમય અંતરના બે પ્રશ્નો હતા ટ્રેન હોડીના પ્રશ્નો પૂછાય સોરી ટ્રેન વાળા અને હોળી વાળા પ્રશ્નો હતા ટ્રેનના લગભગ એકથી થી બે પ્રશ્નો એવરેજ પર હતા કહીએ હોડી થી બે પ્રશ્નોમાં એક પ્રશ્ન પૂછાયો હતો સો યુ નીડ ટુ બી પ્રિપેર આપણે તૈયાર રહીએ સમય હોય તો કરી લેવા એપીજીપી સમાંતર શ્રેણી અને ગુણોત્તર શ્રેણીના ત્રણ પ્રશ્નો હતા એલ બીજ ગણિત આધારિત જે આપણે વાત થઈ હતી સેટરડે આપણે જે રિવિઝન સેશનમાં બીજ ગણિત અટેન્ડ કરેલું હતું એમાંથી બે પ્રશ્નો બેઠા આવેલા અને મેં આગલા દિવસે અમારા એક વિદ્યાર્થી છે મેં કે બકા આ એક કલાકનો વિડીયો છે ટુ એક્સની સ્પીડે જોતા જજો તો એ જોઈને ગયા છે યુટ્યુબ પર જ મૂક્યો છે જો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો તમારા બે માર્ક એમાં કન્ફર્મ છે એવું મને લાગે છે બીજ ગણિતના પણ આ લોકોએ એ ત્રણે એક ક્વોશન મુકેલા હતા અને બીજ ગણિત પછી રૂપનો પ્રશ્ન લગભગ નહોતો અને લસા જે સિલેબસમાં નથી પણ ગુણોત્તરના કોન્સેપ્ટના આધારે લસા એ લોકોએ બે પ્રશ્નો મૂક્યા હતા તો લસાગુસામાં બે ક્વેશ્ચનની તૈયારી મહેરબાની કરીને રાખજો ઓકે સો ટોટલ ક્વેશ્ચન લગભગ ત્રણ ને ત્રણ છ ને એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર અગિયાર ને છ સત્તર સત્તર ને ચાર એકવીસ ને એક બાવીસ ને છ હત્યાવી ને બે ઓગણત્રી મોટા મોટા ટ્વેન્ટી નાઇન ક્વેશ્ચન જેવા એટલે લગભગ આખું મેથ્સ આના અંદર આવી ગયું આવી રીતનું એ લોકોએ બાયફર્કેશન કરેલું કે કયા સબ્જેક્ટમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે આ ખાસ લખી લેજો રીઝનિંગમાં કેવી રીતની ગેમ ગેમ સમજી લઈએ કે રીઝનિંગમાં આ લોકોએ પ્રોબ્લેમ ઓન એજીસ ઉંમરવાળા પ્રશ્નો મને આઉટ ઓફ માય સરપ્રાઇઝ એક બે પ્રશ્નો દેતા મને એવું લાગતું હતું ત્રણ ચાર પ્રશ્નો પૂછશે પણ આ લોકોએ એક બે ક્વેશ્ચન જ પૂછ્યા છે ઉંમર સંબંધિત જેટલા બી પ્રશ્નો છે એમાં દેન વેન ડાયેગ્રામ

તો 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 આને આને આકૃતિમાંથી દર્શાવો કેવી રીતે કરીએ લગભગ પ્રશ્નો હતા વેન્ડાયગ્રામ પછી આકૃતિ વાળા પ્રશ્નો એટલે કે વિઝુઅલ રીઝનિંગ આકૃતિ વાળા છ થી સાત પ્રશ્નો હતા અને આકૃતિ વાળામાં કયા કયા ચેપ્ટર પર તમારે વધારે ફોકસ કરવું જોઈએ તો એ હું તમને કહી દઉં એક તો તમે લઈ લો ક્રમ આકૃતિ એટલે જેવી રીતે નંબર સિરીઝ હોય ને એવી રીતે ક્રમ આકૃતિ કે ભાઈ આવી આકૃતિ આવી આકૃતિ આવી આકૃતિ તો હવે કેવી આકૃતિ તો એવી રીતે ક્રમ આકૃતિ હતી ક્રમ આકૃતિ પછી મિરર ઇમેજ અને વોટર ઇમેજ હતી કોઈ શિફ્ટમાં મિરર ઇમેજ વોટર ઇમેજ બિલકુલ નથી પૂછાઈ જ્યારે કોઈ શિફ્ટમાં મિરર ઇમેજ અને વોટર ઇમેજ આ લોકોએ ભરી ભરીને પૂછી હતી લગભગ પાંચ પાંચ છ છ પ્રશ્નો પૂછાયા હતા દેન મિરર ઇમેજ વોટર ઇમેજ પછી હતું પેપર કટિંગ એના પછી હતું પેપર ફોલ્ડિંગ પેપર કટિંગ અને પેપર ફોલ્ડિંગ ને આવી રીતના બધા મોટા ભાગના પ્રશ્નો હતા અને યસ એક હિડન ફિગર્સ એટલે કે છુપાયેલી આકૃતિ તમને કોઈ એક આકૃતિ આપી દેવામાં આવે ને પછી એમ કે જે ઓપ્શન્સ આપ્યા છે એમાંથી છુપાયેલી આકૃતિ છે તો હિડન ફિગર્સ પણ પૂછાયેલી હતી ઓકે ગ્રેટ ધેન આકૃતિ વાળા પ્રશ્નો પછી બ્લડ રિલેશન એટલે કે લોહીના સંબંધો કેટલા પૂછાયા હતા તો બ્લડ રિલેશન લગભગ ચારેક પ્રશ્નો બ્લડ રિલેશનના હતા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ગ્રાફ વાળા જે બી લીનિયર ગ્રાફ હોય બાર ગ્રાફ હોય અલગ અલગ પ્રકારના જે પણ ડેટા ઇન્ટરપ્રિટેશન પૂછાય છે ટેબલવાળા ને પાંચેક પ્રશ્નો ડેટા ઇન્ટરપ્રિટેશનના હતા देन ડેટા સફિશિયન્સી એટલે કે માહિતીની પર્યાપ્તતા વિધાન એક પૂરતું છે બે પૂરતા છે બે ભેગા થઈને પૂરતા છે બે અલગ અલગ છે આવી રીતના પ્રશ્નો પૂછાયા હતા તો ડેટા સફિશિયન્સીના પ્રશ્નો લગભગ બે થી ત્રણ ઓન એન એવરેજ હતા પછી સમસબંધના પ્રશ્ન ઓન એન એવરેજ દરેકે દરેક માં પૂછાયા એટલે કે પાંચ બરાબર છવ્વીસ થાય તો નવ બરાબર કેટલા થાય આ ટાઈપના ક્વેશન પૂછાયા દેન સમસંબંધ પછી નંબર સિરીઝ સંખ્યા શ્રેણી જેને આપણે એરિથમેટિક રીઝનિંગ કહીએ છીએ પ્રશ્નો હતા અને એરિથમેટિક રીઝનિંગ એટલે કે તમને એક બોર્ડમાસનું એક ઇક્વેશન આપી દેવામાં આવે ને એમાં તમને કહેવામાં આવે કે ભાઈ પ્લસ એટલે માઇનસ થાય માઇનસ એટલે ગુણાકાર ગુણાકાર એટલે ભાગાકાર આ પ્રકારના જેટલા પ્રશ્નો હતા એવા એરિથમેટિકના લગભગ ચારથી થી પાંચ પ્રશ્નો દરેકે દરેક શિફ્ટમાં હતા પ્રમાણની તુલના એટલે કે એ વ્યક્તિ કરતા બી ભારે છે અમુક શિફ્ટ એવી હતી કે જેમાં અસમાનતાના પ્રશ્નો નતા જ્યારે ફર્સ્ટ શિફ્ટ હતી એમાં અસમાનતાના પણ પ્રશ્નો હતા તો ટોટલ ક્વેશ્ચન્સ કેટલા થયા હતા બે અને પાંચ સાત ને સાત ચૌદ ને ચાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ ને ત્રણ છવ્વીસ ને ચાર ત્રીસ ને તો તેત્રીસ ને ચાર સાડત્રીસ ને આડત્રીસ ને બે ચાલીસ મોટો મોટો ચાલીસે ચાલીસ પ્રશ્નોનો હિસાબ તમારા સામે છે કયા પ્રશ્નોને કેવું ઇમ્પોર્ટન્સ આપવું કેટલું ઇમ્પોર્ટન્સ આપવું એ બધી જ વસ્તુઓ તમે આખો જે હિસાબ કિતાબ છે એના આધારે અંદાજ લગાવી શકો છો રાઈટ સો આ સ્ટોરી હતી તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો કયા સબ્જેક્ટ પર ફોકસ રાખવું એ હું તમને મોટું મોટું કહી દઉં છું કે કયા કયા સબ્જેક્ટ કયા કયા ચેપ્ટર્સને તમે સ્કીપ ના જ કરી શકો અને એના પછી પ્રશ્નો કેવા પૂછાયા જેટલા પ્રશ્નો મારી પાસે પહોંચ્યા છે એ બધા પ્રશ્નો હું તમને સોલ્વ કરાવવાનો ટ્રાય કરીશ ઓકે છે ગ્રેટ આપણે એક લિસ્ટ બનાવી દઈએ કે કયા કયા ચેપ્ટર્સને આ લોકોએ વધારે ઇમ્પોર્ટન્સ આપેલું છે અને જે લોકો કદાચ મારી પાસે ભણેલા છે અને અત્યારે યુટ્યુબ પર લાઈવ છે બધા વિદ્યાર્થીઓને મેં એક ક્લિયર કટ લિસ્ટ આપી હતું કે આના પર ખાસ ફોકસ કરજો એમાંથી ઘણું બધું પૂછાયેલું છે મેં લિસ્ટ આપેલું હતું એવરેજ અને હું હજી પણ એ જ લિસ્ટથી સ્ટીક છું પેપર લેવાઈ ગયા પછી બી એવરેજ પછી આવે છે રેશિયો રેશિયો પછી પર્સન્ટેજ એટલે કે ટકાવારી પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને નુકસાન દેન સમય અને અંતર બસ આટલા ટોપિક છે જેના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે એક છે એપીજીપી અને બીજ ગણિત પાછળ વધારે ટાઈમ એન એનર્જી ના કાઢીએ તો ચાલે રાઈટ તો આવી રીતનું કંઈક મેથ્સનું ચેપ્ટર મેથ્સની ઇન્ડેક્સ બને છે કે હવે તમારે સેના પર ફોકસ કરવું જોઈએ દેન નેક્સ્ટ ઇઝ રીઝનિંગ રાઈટ સાત સાત ને આઠ આઠ પ્રશ્નો પૂછાય છે અને આ એવરેજ મેન્ટેન્ડ રહેશે રાઈટ આકૃતિવાળા પ્રશ્નો ખાસ કરી નાખો વેન આકૃતિઓ ખાસ કરી નાખો રાઈટ કેટલીક ચકલી પોપટ છે કેટલાક પોપટ ભેંસ છે એવાથી લઈ અને દરેકે દરેક પ્રકારના પ્રશ્નો છે વેન આકૃતિના એક ખાસ કરીને જો વેન ડાયાગ્રામ પછી બ્લડ રિલેશનવાળા પ્રશ્નો અને ડેટા સફિશિયન્સીના પ્રશ્નો કમ્પેરેટિવલી લોકોને ડિફિકલ્ટ પડતા હતા એટલે એને સાઈડમાં રાખીને આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન કરી શકીએ અને ઇન ઇક્વાલિટી જે એકમાં પૂછાય છે બીજામાં નથી પૂછાય એક છે એનોલોજી એટલે કે સમ સો આને કમ્પ્લીટ અને એરિથમેટિક રીઝનિંગ એટલે કે એરિથમેટિક રીઝનિંગમાં એક પ્રશ્ન આવશે નંબર સિરીઝવાળા પાંચ દસ પંદર વીસ પચીસ તો હવે શું આવે અને એક પ્રશ્નો આવશે કે ભાઈ ભાગાકાર એટલે બાદ બાકી બાદ બાકી એટલે ગુણાકાર ગુણાકાર એટલે ભાગાકાર આ પ્રકારના જે પ્રશ્નો છે એ પણ તમે ખાસ કરીને જજો રાઈટ ઓકે સો આવું કંઈક હું મોટું મોટું કહું છું કે તમારે આટલા ચેપ્ટર્સ તો વિધાઉટ ફેઇલ કરીને જવા જોઈએ હાઈએસ્ટ ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ હું એવું બિલકુલ નથી કહેતો કે આના સિવાયનું કાંઈ નહીં પૂછાય રાઈટ સમજો છો હું શું કહેવા માંગુ છે ગ્રેટ ચલો મુકેશભાઈ ઘણું બધું કહી રહ્યા છે તો તમારામાંથી અગર કોઈની એક્ઝામ હતી કોઈની શિફ્ટ હતી તો પ્લીઝ તમે કમેન્ટ કરીને કહી શકો છો કે તમારે કેવું રહ્યું સત્યોતેર ઠીક કર્યા ચાર શિફ્ટમાં સર સારા કહેવાય શી કહીશ હું તમને લાસ્ટમાં એ કહેવા માંગીશ કે મેરિટ લગભગ કેટલે રહેવું જોઈએ કટ ઓફ કેટલે રહેવું જોઈએ કેટલા એટેમ્પ્ટ સારા કહેવાય રાઈટ મારું વ્યક્તિગત એવું માનવું છે હું પર્સનલી એવું ફીલ કરું છું કે જો તમારો સ્કોર નેગેટિવ માર્ક કેલ્ક્યુલેટ કર્યા પછી તમારો સ્કોર અગર ફિફ્ટી પ્લસ રહે છે મોર ધેન ફિફ્ટી ધેટ મીન્સ તમે પાસ છો રાઈટ તમે ગ્રુપ એ કે ગ્રુપ બી આપો છો અને જો સિક્સટી પ્લસ રહે છે અત્યાર સુધી આજના દિવસની શિફ્ટની કેલ્ક્યુલેશન કહું છું કે જો સ્કોર સિક્સટી પ્લસ રહે છે તો તમે ગ્રુપ એ માટે ક્વોલિફાય કરો છો મને હાઈલી એવું લાગે છે સિક્સટી પ્લસ તમે સેફ છો અને ફિફ્ટી પ્લસ ગ્રુપ બી માટે સેફ છો આવું મારું વ્યક્તિગત માનવું છે આઈ મે બી રોંગ હું ખોટો પડી શકું છું બટ મોટો મોટો અંદાજ લગાવું છું એની પ્રશ્નો કેવા હતા રાઇટ કેટલાક ક્વેશ્ચન્સ અને એનું એનાલિસિસ લઈને આવ્યો છું મારી પાસે જેટલા પ્રશ્નો આવ્યા છે એ બી મેં લખી રાખ્યા છે નંબર સિરીઝ સંખ્યા શ્રેણીમાં મોટા ભાગે ડિફરન્સથી સોલ્વ થઈ જતી હતી રાઈટ તમે તફાવત લખો એટલે સોલ્વ થઈ જતી હતી એક સિરીઝ કોઈ શિફ્ટમાં હતી અઢાર વીસ ચોવીસ ત્રીસ આડત્રીસ તો હવે શું આવે તો સિમ્પલ ચકલી જેવી વસ્તુ ડિફરન્સ ગોતી અને સોલ્વ થઈ જતી હતી તો અઢાર ને બે વીસ વીસ ને ચાર ચોવીસ અહીંયા આઠ બે ચાર છ આઠ હવે ઉમેરો એટલે ફોર્ટી એટ એટલે કે અડતાલીસ જવાબ આવતો હતો રાઈટ બીજી એક સિરીઝ હતી જે ડિફરન્સથી બધી સીરીઝ સોલ્વ એક તો કદાચ ચકલી હોય મારી ભૂલ થતી હોય તો મને કોઈ સ્ટુડન્ટે કીધું છે રાઈટ એટલે આઈ મે બી રોંગ એક ત્રણ પાંચ સાત નવ તો હવે શું આવે આવી એક સિરીઝ હતી હવે આવી સિરીઝ મૂકીને આવો તો બબલ થઈ જાય આપણે લોકો એના પછી હતી આઠ સોળ બત્રીસ ચાલીસ અડતાલીસ તો હવે કેટલો આવે ડિફરન્સ તો આઠ નો ડિફરન્સ આઠનો આઠનો આઠ આઠનો ગેપ હતો તો આ પ્રકારની ચકલી જેવી સિરીઝ હતી જે તમારે આરામથી સોલ્વ થવી જોઈએ મોટાભાગની સિરીઝ ડિફરન્સથી સોલ્વ થઈ જાય છે એવું હજારો લાખો વખત કહું છું આપણે એક સંખ્યા શ્રેણી નંબર સિરીઝનો વિડીયો ઓલરેડી યુટ્યુબ પર મૂકેલો છે જો તમારે હજી સુધી આ વિડીયો જોવાનો બાકી હોવ તો કોઈની રાહ જોયા વગર નંબર સિરીઝનો વિડીયો જોઈ અને એક્ઝામમાં જવું તો તમારા માર્ક લગભગ નહીં કપાય એવું મને લાગે છે એના પછી એરિથમેટિક રીઝનિંગ આપણે પહેલા એરિથમેટિક રીઝનિંગ ની જ વાત કરીએ છીએ એમાં એક પ્રશ્ન આવો હતો કે 12 પછી p પછી 8 પછી q પછી 3 r વોટએવર બગડો s અને ચોગડો આવી રીતે કંઈક અને જેના અંદર p એટલે પ્લસ થાય q એટલે માઈનસ થાય r એટલે ભાગાકાર થાય આવા પ્રશ્નો હતા હું હોશિયારી નથી કરતો પણ મોટા ભાગનું રીઝનિંગ આ બધા જ કથા બધી જ વાર્તા આપણી ચોપડીમાં આપેલી છે રાઈટ આપણી બુકમાંથી ઘણું બધું પેપર હતું અને ઘણા બધા મિત્રો એવું કહી રહ્યા હતા કે ભરવાડતા ચોપડી લઈને પેપર કાઢો ને એટલે એની આવી આપણે કોઈ હોશિયારી નથી કરતા પણ ઘણા મિત્રો એવી લાગણીઓ વ્યક્ત કરતા હતા સર મારે મેથ્સ રીઝનિંગમાં ટાઈમ ઘણો લીધો એટલે ઇંગ્લિશ નથી જોઈ શક્યો પણ પંચ્યાસી માંથી પંચોતેર પ્લસ સાચા ટીક કર્યા છે ઓસમ મુકેશભાઈ મુકેશભાઈ જોશી જોરદાર ખતરનાક નેક્સ્ટ લેવલ સર બધી ડિફરન્ટ વાળી હતી યસ યસ ગ્રેટ મુકેશભાઈ એક પછી આવી રીતના સમસંબંધવાળા પ્રશ્નો હતા કે બે ત્રણ છ એક ગ્રુપ આવું છે એક ગ્રુપ આવું છે ચાર છ બાર તો આ જ ગ્રુપને ફોલો કરે એવો બીજો કયો ઓપ્શન છે તો અહીંયા મોટા ભાગે એવું થતું હતું કે બે ના છ થાય તો સોરી બે ના ત્રણ અને છ થાય જે તો શું છે તો કે આ રેશિયો છે બે જેમ ત્રણ જેમ છ નો હવે અહીંયા બે ઉડાડધો બે વધે બે ઉડાડ દોધ ત્રણ વધે બે ઉડાડ ઉડાડધો છ વધે તો આ રેશિયો બે જેમ ત્રણ જેમ છ થાય તો એવો ઓપ્શન તમારે ગોતવાનો હતો જેમાં રેશિયો બે જેમ ત્રણ જેમ છ થતો હોય બીજી શિફ્ટમાં પછી પ્રશ્નો એવી રીતે પૂછાયા હતા કે તમને બે આંકડા આપેલા હોય આ એક આંકડો અને પછી બીજો એક આંકડો અને આ બંને વચ્ચે શું રિલેશન છે તો ક્લિયર કટ કીધું કે તમારે ગુણાકારની દિશામાં વિચારવાનું છે ભાગાકારની દિશામાં વિચારવાનું છે સરવાળાની દિશામાં વિચારવાનું છે કે બાદ બાકીની દિશામાં વિચારવાનું છે એવું ક્લિયર કટ કીધું હતું કે આ આંકડાને આ આંકડા જોડે ભાગાકારના સેન્સમાં શું રિલેશન છે અથવા તો આ આંકડાને આ આંકડાને ગુણાકારના સેન્સમાં શું રિલેશન છે એવા પ્રશ્નો હતા એક ક્વેશન આવો કંઈક કતો કે ભાઈ ચુમ્માલીસ ને બાવીસ જોડે લેવા દેવા છે તો કોનેલીસર થાય એવો હતો આ સમસબંધનો એક પ્રશ્ન હતો કે ભાઈ આઠ ના થાય છે તો છ ના શું થાય છે તો આઠ ના બોતેર જોડે શું લેવા દેવા છે જે કનેક્શન આઠ નવ્વા બોતેર થાય તો છ નવ્વા ચોપન થાય સો એવી રીતે પણ કેલ્ક્યુલેશન તમે કરી શકો છો બ્લડ રિલેશનનો એક વેન્ડાયગ્રામનો પ્રશ્ન હતો કે ભાઈ ભારતના અંદર મધ્યપ્રદેશ આવે ને એના અંદર ભોપાલ આવે લો આ પ્રશ્ન આપણે ટેસ્ટમાં પૂછેલો છે રાઈટ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે કહું છું ઓકે સ્ક્રીનશોટ લેવો જોઈએ તો સ્ક્રીનશોટ લઈ લો રાઈટ આગળવાળો પ્રશ્ન આવું કંઈક હતો આવી બધી સિરીઝ હતી ઓકે છે બે બે ત્રણ ત્રણ સેકન્ડનો ટાઈમ આપું છું તમે ધડાધડ સ્ક્રીનશોટ લેતા જાઓ નેક્સ્ટ આવો એક પ્રશ્ન હતો કે જેમાં પી ક્યુઆર અને આ એક બીજો પ્રશ્ન હતો કે જેમાં રેશિયો સેટ થતો હતો એના પછી પ્રશ્ન હતા સમસ્યા નેક્સ્ટ આવા કંઈક રિલેશન હતા હજી પ્રશ્નો આવી જ રહ્યા છે શિફ્ટ ફોર ની અપડેટ પણ મળી ગઈ છે જોઈ લઈએ છે આપણે શિફ્ટ ફોરનું શું પ્રોગ્રામ છે ઓકે પછી એવરેજ વાળા પ્રશ્નો હતો એવરેજનો સોરી બ્લડ રિલેશનનો પ્રશ્ન શું હતો એ જોઈ લઈએ આપણે પેલા રીઝનિંગ બતાવીએ કે એ પતિ સી એ બી ની બેન છે તો પછી ચકલી જેવો પ્રશ્ન પૂછી નાખ્યો હતો તો એનો સી સાથે શું સંબંધ થાય રાઈટ કઈ શિફ્ટમાં પૂછ્યો તો ખબર નહીં પણ એ નો બી જોડે બી નો સી જોડે સી નો ડી જોડે આવી રીતે કનેક્શન્સ આપ્યા હતા અને એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે શું રિલેશન છે એવું કીધું હતું યસ વેન ડાયાગ્રામમાં એક પ્રશ્ન પૂછાય તો રોડ ઝાડ અને આકાશ ની વેન ડાયાગ્રામ કેવી રીતે બને રોડ ઝાડ અને આકાશ ની વેન ડાયાગ્રામ કેવી રીતે બને આવી રીતે એક પ્રશ્ન પૂછાય તો રાઈટ ગ્રેટ ટોપિક નો સ્ક્રીનશોટ જોઈએ છે ઓકે સર ટોપિક નો સ્ક્રીનશોટ માટે ભી તમને ટાઈમ આપી દઉં છું જો પહેલા તો કેવી રીતે પૂછાયું હતું એ જોઈ લો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછાયા હતા લગભગ ઓગણત્રીસ એક પ્રશ્નોનો એનાલિસિસ છે અને આની બાર ના ગયા હોવા જોઈએ રીઝનિંગનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા હતા અને આ આપણે ચાલીસે ચાલીસ પ્રશ્નો ક્લિયર કટ હિસાબ આપણો મળી ગયો છે રાઈટ કયા ચેપ્ટરને તમારે વધારે ભાર દેવો જોઈએ એ જોઈ લો હું હોશિયારી નથી કરતો પણ આપણા જે રિવિઝન સેશન હતા ને હજી ફરીથી રિક્વેસ્ટ કરીને કહું છું કે જે રિવિઝન સેશન છે એ જો તમારે જોવાના બાકી હોય તો પ્લીઝ વિધાઉટ ફેલ એ રિવિઝન સેશન જોઈ લેજો રાઈટ એમ કે એમાંથી ઢગલો વસ્તુઓ પૂછાઈ હતી જરાય હું હોશિયારી નથી કરતો ઢગલો વસ્તુ એમાંથી પૂછાઈ હતી ઓકે ગ્રેટ સો આપણે વાત ચાલતી હતી અહીંયા રિઝનિંગમાં આવા કંઈક પ્રશ્નો હતા ગ્રેટ પછી મેથ્સમાં કેવા પ્રશ્નો પૂછાય તો મેથ્સમાં મારી પાસે જેટલા પ્રશ્નો છે બધાને યાદ છે એટલા પ્રશ્નો બતાવું છું એક આકૃતિ પૂરી કરવા વાળો પ્રશ્ન હતો હાવ આવે સીધી વસ્તુ ઓમ ઓમ ચોકડી પૂરી કરી છે તો એક લીટું આમ કરી નાખો જવાબ કેવો આવે તો કે આ બાજુ વાળો લીટોવાળો તો ઓપ્શન હતું આમ કઈને આમ કે ઓહમ બીજો ઓપ્શન હતો ઓમ ત્રીજો ઓપ્શન હતો વચ્ચેથી ઓહમ અને ચોથો ઓપ્શન હતો આમ ઉભે ઉભો કાપો રાઈટ તો જવાબ શું આવે એ તમને ખબર છે ફાઇન અઢાર સંખ્યાઓની સરેરાશ ઓગણત્રીસ છે આવું પૂછ્યું કે અઢાર સંખ્યાની સરેરાશ ઓગણત્રીસ હોય તો એનું ટોટલ કેટલું છે એ તમને મળી જાય બે જણા આ ગ્રુપ છોડીને જતા રહે તો એવરેજ વધે છે રાઈટ બે જણા ગ્રુપ છોડીને જતા રહે તો હવે સોળ જણાની એવરેજ તમને આપી દીધી કે એવરેજ બે વધી જાય છે તો ઓગણત્રીસના બદલે આ એવરેજ થઈ જતી હતી એકત્રીસ સો આ બંને સરવાળાનો જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ કોનો હશે તો કે જે બે વ્યક્તિઓ છોડીને ગયા એનો હશે હવે એ જે છોડીને ગયા તા એ બંનેનો સરવાળો મળી જાય તો તમને એની એવરેજ પૂછી હતી તો બેનો સરવાળો ભાગ્યા બે કરો એટલે તમને એની એવરેજ મળી જાય પછી રેશિયો વાળા ચકલી જેવા પ્રશ્નો પૂછ્યા હતા કે એ જેમ બી બરાબર ચાર જેમ પાંચ થાય બી જેમ સી બરાબર પાંચ જેમ સાત થાય તો એ જેમ બી જેમ સી કેટલા થશે તો કે ચાર જેમ પાંચ જેમ સાત રાઈટ આવી રીતનો પ્રશ્ન હતો એક પ્રશ્ન હતો કે એ જેમ બી બરાબર ચાર જેમ ત્રણ છે અને એ પ્લસ બી અને બીનો ગુણોત્તર શું થાય રાઈટ આ આંકડો ક્યાંક આગો પાછો થાય તો ચલાવી લેજો કે એ પ્લસ બી એટલે બંનેનો સરવાળો કેટલો થાય હાથ અને બી કેટલું છે ત્રણ પતી ગયો આ હાથ જેમ ત્રણનો ગુણોત્તર થઈ ગયો રાઈટ હાવ ચકલી એવી વસ્તુ હતી ઓકે ચલો પછી ક્વેશ્ચન્સ હતા ઓકે ગુજરાતી અને ઇંગ્લિશના ક્વેશ્ચન્સ કેવા હતા એ જોઈએ એ પહેલા ગુણોત્તર વાળો એક પ્રશ્ન હતો કેવો પ્રશ્ન હતો તો કે બે સંખ્યાઓનો ગુણાકાર એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો છે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે એવો એક પ્રશ્ન હતો રાઈટ એક પ્રશ્ન એવો હતો ધારો કે આ આ એક પ્રશ્ન હું તમને ગણીને બતાવું છું કે બે સંખ્યા છે એનો ગુણો લસા બોતેર અને ગુસા બાર હતો જો એક સંખ્યા ચોવીસ હોય તો બીજી સંખ્યા ગોતો

ગુસા બાર હોય તો લસા કેટલો હોય તો આ નેક્સ્ટ ચોથી શિફ્ટમાં છ થી સાતમાં જે પેપર હતું એમાં લગભગ અંદાજ કેવો હતો તો કે એવરેજના બે પ્રશ્નો હતા શિફ્ટ ફોર લેટેસ્ટ અપડેટ જસ્ટ પાંચ મિનિટ પહેલા જ કોઈ સાથે વાત થઈ છે કોઈ વિદ્યાર્થીએ કીધું છે કે બે પ્રશ્નો હતા સમાંતર શ્રેણીના બે પ્રશ્નો હતા એટલે કે એપી અને જીપી ના બે પ્રશ્નો હતા રેશિયો ગુણોત્તરના ત્રણ પ્રશ્નો હતા ભાગીદારી એટલે કે પાર્ટનરશીપ ભાગીદારીનો એક પ્રશ્ન હતો ટાઈમ એન્ડ વર્ક તો કે કામ અને મહેનતાણું એક પ્રશ્ન હતો ટકો પ્રશ્નો હતા ટકાના સાદુ વ્યાજ માત્ર ફોર્થ શિફ્ટમાં સિમ્પલ ઇન્ટરેસ્ટનો એક પ્રશ્ન પૂછાયો હતો સમય અને અંતર સમય અંતરના બે પ્રશ્નો હતા ટ્રેનનો એક પ્રશ્ન હતો કેલેન્ડર માત્ર શિફ્ટ ચારમાં જ હતું રાઈટ કેલેન્ડરનો પ્રશ્ન પૂછાયો હતો આપણે એને રીઝનિંગમાં ગણી શકીએ મિશ્રણ વાળો રાઈટ મિશ્રણ વાળો એ મોટાભાગે રેશિયો વાળો જ આપણે એને ગણી શકીએ મિક્સરવાળો વાળો એક પ્રશ્ન હતો સંખ્યા શ્રેણી અધ પાંચ સંખ્યા શ્રેણી નંબર સિરીઝ પાંચ હતી આલ્ફા સિરીઝ એબીસીડી વાળી જે સિરીઝ હતી એવી બે પૂછાઈ સમસબંધ સમસંધ સમસબંધ પૂછાયા હતા ચાર સમસબંધ પૂછાયા હતા પ્રમાણની તુલના ત્રણ હતી ત્રણ પ્રમાણની તુલનાના પ્રશ્નો હતા લોહી પીવાના સંબંધો રાઈટ લોહીના જે સંબંધો છે એના બે પ્રશ્નો હતા વેન આકૃતિઓ વેણ આકૃતિ ચાર હતી અને ત્રણ બે સાત આકૃતિ વાળા સાત પ્રશ્નો હતા રાઈટ જેના અંદર મિરર ઇમેજ ક્રમ આકૃતિ અને વોટર ઇમેજ હતી ઓકે છે સો આ તમારું એનાલિસિસ થઈ ગયું બંને પેપરનું સાત ને ચાર અગિયાર ને સાત અઢાર ને સાત પચીસ ને બે સત્યાવીસ ને બે ઓગણત્રીસ ને એક ત્રીસ ને એકત્રીસ ને એક બત્રીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ લગભગ સિત્તેર માંથી પિસ્તાલીસ એક જેવા પ્રશ્નો આપણા સામે આવ્યા છે ઓકે છે ગ્રેટ તમારામાંથી જેટલા બી મિત્રોને કોઈ પેપર હોય કોઈ એક્ઝામ હોય તો તમે કયા પેપરમાંથી કેવું પૂછાયું તું કઈ બી વસ્તુ તમે અમને હેલ્પ કરી શકો છો જેથી કરીને અહીંયા એનાલિસિસ કરીને બધાને બતાવી શકાય તમે આ મોબાઈલ નંબર પર સેવન ઝીરો સિક્સ નાઇન આના પર તમે કોલ કરીને કહી શકો છો અને સેવન નાઇન વન ટુ વન થ્રી ઝીરો થ્રી આના પર તમે વોટ્સએપ કરીને કહી શકો છો રાઈટ કોલિંગ માટે બંને બંને નંબર છે વોટ્સએપ માટે ખાલી એક જ નંબર છે તો તમે કંઈ બી અપડેટ આપવી હોય અમને તો આ નંબર પર અપડેટ આપી શકો છો ગુજરાતી અને ઇંગ્લિશ કેવું હતું પાંચ મિનિટ એની ચર્ચા કરી અને પછી આપણે લોકો છૂટા પડીએ ગુજરાતીમાં સમાસ પૂછાયા હતા રાઇટ કેવા કેવા સમાસ પૂછાયા હતા મારી જોડે જેટલા એક્ઝામ્પલ છે એ બધા હું તમને કહી દઉં છું એક પૂછાયું હતું કોઈ શિફ્ટમાં નવરાત્રી પૂછાયું હતું કોઈ શિફ્ટમાં પવનચક્કી પૂછાયું હતું કોઈ શિફ્ટમાં કલ્પ વૃક્ષ પૂછાયું હતું અને આ કલ્પ વૃક્ષ પૂછાયું હતું ને એમાં વિગ્રહ પૂછ્યો હતો કે આનો વિગ્રહ કરો કે રીતે થાય જો મારું ગુજરાતી એટલું સ્ટ્રોંગ નથી એટલે એમાં હું ખોટા ગપ્પા નહીં મારું જે છે એ તમને કહી દઉં છું કે ભાઈ આવું આવું કંઈક પૂછાયું હતું વિરુદ્ધાર્થી પૂછાયું હતું એટલે તમારી ઇન શોર્ટ વોકેબુલરી પૂછાય છે વિરુદ્ધાર્થી પૂછાયું હતું એક મારી પાસે છે નિર્મળ બીજું ખબર નહીં જે પૂછાયું આઈ ડોન્ટ નો સમાનાર્થી પૂછાયા હતા જો આમાં ક્યાંક એવું એવું બની શકે કે નિર્મળ છે એનું વિરુદ્ધાર્થી પૂછ્યું હતું એના બદલે સમાનાર્થી પૂછ્યું હોય રાઈટ હું જે સમાનાર્થી આપું છું એના બદલે એનું વિરુદ્ધાર્થી પૂછ્યું હોય એનું જ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવું કંઈક હોય એવું બની શકે છે રાઈટ સમાનાર્થી પૂછાય તા શેષનાગ પછી પૂછાય તું વિમલ આવું બધું કંઈક પૂછાયું હતું જોડણી પૂછાઈ હતી જોડણીમાં શું શું પૂછાયું હતું તો કે કુળ વધુ કુલ વધુ પૂછાયું કિનિયાગર પૂછાયું હતું કિનિયાગર રાઈટ આ મારે જોડણી ખોટી હોય તો મહેરબાની કરીને કોઈ એમાં ભૂલ કાઢવી નહીં બીકોઝ આપણે જોડણી કાંઈ લેવા દેવા નથી ઓકે દેન સંધિ પૂછાઈ હતી સંધિમાં શું પૂછાયું તું સંધિ પૂછાય બીજી પ્રતિષ્ઠા આમાં જોડો કે તોડો શું આપ્યું હતું આઈ ડોન્ટ નો એના પછી પૂછાયું તું સમાચાર આવી બધી સંધિઓ પૂછાઈ હતી કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો કવિ હટી જાય છે ઓકે એના પછી બે ભાષાંતર પૂછાયા હતા ટ્રાન્સલેશન પૂછાયા હતા ઇંગ્લિશ ટુ ગુજરાતી ગુજરાતી ટુ ઇંગ્લિશ એવું કંઈક હશે એક કરતરી ટુ કર્મણી પૂછાયું કર્તરીથી કર્મણી પૂછેલું હતું આ લોકો એક રાઈટ કોમ્પ્રિએન્શન હોવું જોઈએ એક જોડણી હતી કોહિનૂર ઓકે ધેન બસ આટલી કંઈક અપડેટ છે મારી પાસે હવે આપણે ચર્ચા કરી લઈએ ભાઈ ઇંગ્લિશમાં શું હતું જે કંઈ વસ્તુ મારી પાસે પહોંચી છે એમાં પાંચ માર્કનું કોમ્પ્રિયન્શન પૂછાયું કોઈ એક એક્ઝામમાં પૂછાયું હતું એનિમલ કન્ઝર્વેશન પર આખો કોમ્પ્રિહેન્શન પૂછાયો હતો રાઈટ શિફ્ટ ફોરમાં ત્રણ માર્કનું પૂછાયું હતું એક વન વર્ડ સબસ્ટિટ્યુશન હતો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જેને કહીએ છીએ રાઈટ બે પ્રેપોઝિશનવાળા વાળા હતા જેમાં ઓન કે ઓફ જવાબ આવતો હતો એવું એક કવિએ વાત કરી બે પ્રપોઝિશન વાળા પ્રશ્નો હતા બે ટેન્સ વાળા હતા ટેન્સ વાળી ખાલી જગ્યાઓ બે હતી ત્રણ ટ્રાન્સલેશન હતા રાઈટ ભાષાંતર કરવાનું કીધું હતું ઇંગ્લિશમાંથી ગુજરાતી કરવાનું કીધું હશે એક એકાદ આર્ટિકલ વાળો પ્રશ્ન પૂછાયો હતો રાઈટ આવું કંઈક તો પાંચ ને એક છ ને બે આઠ ને બે દસ તેર ને એક ચૌદ ઓહો ચૌદ પ્રશ્નો તો આપણને ઓલમોસ્ટ જે બી કવિ છે એમણે કહી દીધા હતા ઓકે સો આવી રીતની આખી કંઈક વાર્તા હતી અને આવી રીતના ફિફ્ટીન ક્વેશ્ચન તમારા ઇંગ્લિશમાં પૂછાયા હતા આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ હશે કે કઈ વસ્તુ તમે જે જાણવા માટે અહીંયા આવ્યા છો આઈ હોપ હું એ વાતમાં ખરો ઉતર્યો હોઈશ કે તમે જે પૂછવા માંગો છો એ વસ્તુની ડિસ્કશન આપણે થઈ ગઈ હશે સર ગ્રેટર દેન વાળું એપ્લિકેશનમાં મૂકો સર મૂકાઈ ગયું છે ના મુકાઈ ગયું હોય તો અમે જોઈ લઈએ છીએ અને આપણે આવતીકાલે ગ્રેટર દેન લેસ દેન વાળી ઇન ઇક્વોલિટીનો જે કોન્સેપ્ટ છે એ મૂકી દઈએ છીએ ઓકે ગ્રેટ સર આ બધું એક શિફ્ટમાં હતું બેન મોટા ભાગે આ આવું જ કંઈક હતું રાઈટ ક્યાંક કંઈક પ્લસ માઇનસ હોય એવું બની શકે છે જેમ કે અહીંયા સિનોને મેન્ટોને પૂછ્યા હતા કે નહીં એવી કોઈ અપડેટ નથી પણ મને એવું લાગે છે કે સિનોને મેન્ટોને ના પૂછાય આનો અર્થ એવો નહીં થાય રાઈટ સો સિનોનિમ અને એન્ટોનીમ પૂછાશે જ તો આ પણ તમારે વોકેબમાં તમારે એડ કરી દેવું જોઈએ કેમકે આમાં એકવાર વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછ્યું તો પેલામાં બીજું કંઈ પૂછશે રાઈટ બટ મોટા ભાગે આ લોકો તમારું એટી સિલેબ સિલેબ્ટી ટુ નાઇન્ટી પર્સન્ટ જે એક્ઝામમાં પ્રશ્નો પૂછાયા છે એ તમારા સિલેબસને સ્ટિક રહીને જે લોકોએ પૂછ્યા હતા ઓકે છે ગ્રેટ ઓકે ઘણા બધા પ્રશ્નો મારી પાસે હજી આવ્યા છે હું ટ્રાય કરું છું કે આપણે આપણા ગ્રુપના અંદર મૂકી શકીએ આપણે ટેલિગ્રામ ચેનલ છે એના અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણા બધા પ્રશ્નો જે આપણા સુધી પહોંચ્યા છે રાઈટ લેટ સી રાઈટ આપણી ટેલિગ્રામ ચેનલ તમને ખબર હશે આપણી ટેલિગ્રામ ચેનલનું નામ છે નીરજ ભરવાડ તમે નીરજ ભરવાડ કરીને સર્ચ કરી શકો છો

જો સર તમે એક સિક્વન્સ ફોલો કરો છો તો સિકવન્સ અને સ્ટ્રેટેજી બંને ફોલો કરવી પડશે મારું પર્ટીકુલર માનો તો સૌથી પહેલા તમારે રીઝનિંગ અટેન્ડ કરવું જોઈએ આ રીઝનિંગ અટેન્ડ કર્યા પછી ખાસ ટીપ મારી એ છે કે ક્વેશ્ચનને સ્કીપ કરવાની આદત પાડવી પડશે જો તમને હું બે ત્રણ કલાક આપું ને તો તમારે નાઇન્ટી પર્સન્ટ સ્કોર થઈ જશે એ લેવલનું પેપર હોય એટલે પેપરના પ્રશ્નોના લેવલ ભયંકર નથી પણ જેટલા લેવલ હાઈ લાગે છે ટાઈમમાં ડાયરેક્ટ ટાઈમલી જે ક્વેશ્ચન્સ થતા નથી એ બધા ક્વેશ્ચન્સ સ્કીપ કરવા જોઈએ અને આ સ્કીપ કરતા આવડી ગયું એટલે તમે ઓલમોસ્ટ પાસ છો એવું તમે સમજો રાઈટ રીઝનિંગ પછી ઇંગ્લિશ અને ગુજરાતી આ બે ને લઈ લેવું જોઈએ અને મારું માનવું છે મેથ્સ ને તમારે લાસ્ટમાં રાખવું જોઈએ મારા મતે આ તમારી પ્રોપર અને રાઈટ સ્ટ્રેટેજી છે આ બેમાંથી તમે જેમાં વધારે સ્ટ્રોંગ હોય એ સબ્જેક્ટ પહેલા અને પછી કરી શકો છો ઓકે છે ઓકે વિડિયો મૂકો ને એપ્લિકેશનમાં ઓકે જી સર મૂકી દઈએ છે રેખાબેન લગભગ મુકાઈ ગયો છે છતાં બી હું ચેક કરી લઉં છું ના મુકાયો તો મૂકી દઈએ છે જોરદાર સર એ નથી થયા આજે કોઈને તો તમારે રાઉન્ડ વન ટુ વાળી રીતે કરવું કે નહીં હું તો પર્સનલી એવું જ સજેસ્ટ કરું છું કે તમે રાઉન્ડ વાળી સિસ્ટમથી અટેન્ડ કરશો તો એ બહુ જ પરફેક્ટ સ્ટ્રેટેજી મને લાગે છે રાઈટ તો તમારે સ્કીપ કરવાની થોડીક ઉતાવળ રાખવી પડે કેમકે એવું ના થઈ જવું જોઈએ કે અમુક ઘણા લોકો હતા કે જે સ્ટ્રેટેજી ફોલો નહીં કરી હોય તો એવું હશે કે સાઈઠ સિત્તેર પ્રશ્નોથી વધારે આગળ વધ્યા જ નથી લાઇનમાં ચાલે ભાઈ પહેલા મેથ્સ હત પછી રીઝનિંગ જ તો જે ધોવાયા છે જે ધોવાયા છે એની તમે કલ્પના નહીં કરી શકો ઓકે છે સર લાઈવ આવવાના હોય એ સ્ટુડન્ટને એક કોમન મેસેજ મળી જાય અગાઉથી એવું હા જી હવે આપણે જ્યાં સુધી સીસી પૂરી થાય ત્યાં સુધી ઓલમોસ્ટ એવરી ડે આપણે રાત્રે આઠ વાગે મળતા રહીશું કે ભાઈ આજે કેવું રહ્યું કાલે કેવું રહ્યું એવી રીતની આપણે જે કઈ એનાલિસિસ હશે એ કરતા રહીશું જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને નોટિફિકેશન મળી જશે જ્યારે પણ લાઈવ જઈશું ત્યારે ઓકે સર પ્રોબ્લેમ ઓન એજની પીડીએફ એપ્લિકેશનમાં મૂકો મુકાઈ ગઈ છે સર પ્લીઝ જોઈ લો એકવાર ઓકે ઓકે વંદાબેન પૂછે છે કઈ રાઉન્ડ વાળી સિસ્ટમ વંદાબેન આપણે ઓલરેડી પહેલા વાત થયેલી છે અત્યારે હું ફરીથી તમને કહું છું કે એક વખત ફટાફટ ફટાફટ ક્વોચન્સ સ્કીપ કરી અને ચાલીસ મિનિટમાં ચાલીસ થી પિસ્તાલીસ મિનિટમાં તમારો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ જવો જોઈએ ક્વેશ્ચનને સ્કીપ કરતા 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 બધા પ્રશ્નોને ધ્યાન આપી લો જે ડાયરેક્ટ સોલ્વ થાય છે એવા પ્રશ્નો સોલ્વ કરી દો જેમ કે એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ એ જેમ બી બરાબર ચાર જેમ પાંચ થાય ને બી જેમસી બરાબર પાંચ જેમ છ થાય સોરી તો એ જેમ બી શું થાય ઓકે છે ચાર જેમ પાંચ જેમ ચકલી જવાય તો આવા બધા પ્રશ્નો જો જોવાના રહી જાય અને પછી ઘેરાઈને કોઈ તમને એવું કે ભાઈ આપણી શિફ્ટ માં તો આવો પ્રશ્ન હતો તો પછી રેવાય નહી સહેવાય નહીં જઈને ઉદ્ભવ થાય તો એવી ઘટના આપણી જોડે ના બને એના માટે રાઉન્ડ વાળી સિસ્ટમ છે વધારે વ્યાજબી છે ઓકે છે નંબર સિરીઝ ફર્સ્ટ રાઉન્ડમાં સ્કીપ કરવાની યસ સર હું જનરલી એવું સજેસ્ટ કરતો હતો ફર્સ્ટ રાઉન્ડ માં સ્કીપ કરવાની પણ એની સાથે સાથે હું એક મફતમાં સલાહ આપતો હતો કે નંબર સિરીઝ જેવી તમને સામે દેખાય છે પહેલું કામ શું કરવાનું તો કે ડિફરન્સ ગોતવાનું કામ કરો ડિફરન્સ ગોતવાથી જો તમને જવાબ મળી જાય છે તો જવાબ કરી લેવાનો છે નહીતર પછી સ્કીપ કરીને આગળ વધી શકાય છે ઓકે ઓકે એક રાઉન્ડ મારે પછી રીઝનિંગ લઈએ તો ચાલે સર સર સિકવન્સ આજ આપણે જે વાત થઈ આજ સિકવન્સ ફોલો કરવાની થી જ ચાલુ કરવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે સમય અંતરમાં જલ્દી આન્સર માટે શોર્ટકટ વિડીયો મૂકજો ને ઓકે ગાંડા ગણે કોણ ગાંડા ગણે સર તાર્કિક કસોટી પાર્ટ વનમાં છે યસ સર બધી જ વસ્તુઓ પર તાર્કિક કસોટી પાર્ટ વનમાં છે સિવાય ઇન ઇક્વાલિટી રાઈટ આ ઇન ઇક્વલિટી ગુજરાત સરકારમાં અત્યાર સુધી નહોતું પૂછતા એટલે આપણી બુકમાં નથી નેક્સ્ટ એડિશનમાં આ વસ્તુ પણ એડ થઈ જશે સર તમે કેટલી એક્ઝામ ક્લિયર કરી છે સર બહુ સરસ યાદબી પ્રશ્ન છે સર મેં લગભગ મારી લાઈફમાં સેવન્ટીન એક્ઝામ બેન્કિંગની એક્ઝામને ઇન્ક્લુડ કરતા સત્તર જેટલી એક્ઝામ આપી છે અને સત્તરે સત્તર ક્લિયર કરી છે આઈ હોપ તમને તમારા જવાબ મળી ગયો કાલે છે મારે ઓલ ધ બેસ્ટ કૃતિબેન ઓલ ધ બેસ્ટ સર તમે કીધું એમ જ કરશું મારી એક્ઝામ પંદર ડેઝ છે હજી જી બિલકુલ બિલકુલ તો એવરી આપણે મળતા રહીશું એનાલિસિસ ડિસ્કશન કરતા રહીશું કે કેવા પ્રકારના પ્રશ્નો પેપર પૂછાય છે તમારી તૈયારીને થોડીક 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 એવી રીતે મરોડ રાઉન્ડ મરોડ આપતા રહીશું ઓકે છે ચલો ગાઈશ થેન્ક યુ સો મચ કોઈને કાંઈ પ્રશ્ન હોય કાંઈ ડિમાન્ડ હોય કઈ સજેશન હોય તો તમે જે હમણાં મેં નંબર આપ્યો એ નંબર પર તમે ફોન કે મેસેજ કરીને જાણ કરી શકો છો અને આપણે લોકો મળી હવે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ થેન્ક યુ સો મચ